वडोदरा थी समाचार के ज्यां शिनोर में वृद्धा ने लारी में सुवड़ावी लई जवाय वृद्धा ने सारवार माटे लारी में सुवड़ावी ने लई जता स्थानिको में पण अत्यारे रोष शाकटना बाद व्याप्यो छे। छेल्ला 7 दिवसथी वृद्धा ने लारी में सारवार माटे लई जवाती होय तेवो दावो करवामां आवी रह्यो छे। गरीब परिवार पासे अने वाहन में जवाना रूपिया न होवाथी लारी में जवा मजबूर। शिनोर में आयुष्मान आरोग्य मंदिर की आउटसोर्सिंग नी जे कार छे ते सेवा माटे न अपाती होवानो आरोप छे। दवाखाना नी कार दर्दियोनी सेवा माटे आपवामां आवे तेवी मांगणी हवे लोकोनी सामे आवी रही छे। स्थानिक तालुका आरोग्य अधिकारी जिग्नेश भाई अपनी साथ फोनलाइन पर अत्यारे जोड़ाई गया है। जिग्नेश जी, शू आ कोई विगत तमारा सुधी पहुंची है? अमे दृश्य में जोड़ा है कि एक वृद्धा ने लईने जवामां आवी रह्या छे, वो दावो थई रह्यो छे कि एने छेल्ला एक सप्ताह थी आवी ज रीते सारवार माटे लई जवामां आवे छे। नहीं नहीं, એટલે એક સપ્તાહથી નહીં, ગઈકાલે જ એ લારીમાં લઈને આવ્યા હતા, નહીં તો એમની પ્રાઇવેટ રિક્ષા કરીને લઈ આવતા હતા અને એમણે મને ડોક્ટર ને એવી એમ્બ્યુલન્સ ની માંગણી કરી હતી નહી। ઓકે, એટલે કોઈ વ્યવસ્થા છે ત્યાં કે નહીં એ સમજવું છે શિનોરમાં? હા, પણ એમણે માંગણી નથી કરી કે આ રીતે અમારે એમ્બ્યુલન્સ ની સુવિધા જો એ દર વખતે પોતાની રીતે એ સક્ષમ છે ને તો ભાડે રિક્ષા કરીને લઈ આવે। નહીં, એ વસ્તુ સમજાવો કે તમને માંગણી નહોતી કરી, મતલબ જે તે આરોગ્ય કેન્દ્રમાં માંગણી ન કરી તો એની સ્થિતિ જોઈને આરોગ્ય કેન્દ્ર એવું ના કહ્યું કે અમે અમે સારવાર માટે એને વાહન પૂરું પાડીએ કે એવું, એવી કોઈ સુવિધા ના થઈ શકે? થઈ શકે ને એવું, એટલે એમણે કહ્યું હોત તો અમે, એટલે દર્દી કે તો થાય ને સામેથી? ના ના, અમે અમે એ રીતે એમ્બ્યુલન્સ ની સેવા બધાને આપીએ છીએ, દર્દીને અહીંયાથી લઈ જવા માટે મોટા ફોફડિયા સીએસસી છે કે પછી વડોદરા હોય છે, એ રીતે એમ્બ્યુલન્સ ની સેવા અમે નિયમિત રીતે આપીએ છીએ। નહીં તો પછી એવું કેમ કહેવામાં આવે છે કે આઉટસોર્સિંગ ની જે કાર છે તેની સેવા ગરીબ દર્દીઓને નથી મળતી? એ તો એ જાણી જોઈને એ રીતે કરેલું છે, અમે નિયમિત આપીએ છીએ। અચ્છા, અને આ તમે એવું કહી રહ્યા છો કે આ એક જ વખત આવી રીતે લારીમાં લઈ આવ્યા છે, તો એક વખત લઈ આવ્યા પણ યોગ્ય લાગે છે આપને? એમની રીતે પેશન્ટ હવે લઈ આવે અહીંયા આગળ એમની રીતે, પછી તો નહીં તો, પણ આરોગ્ય કેન્દ્ર તો માનવતા રાખવીને કહી શકે ને કે આવી રીતે ન લાવો, દર્દીને જિંદગીનો સવાલ છે, આપણી પાસે કારની વ્યવસ્થા છે, એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે, આવું કંઈ આરોગ્ય કેન્દ્રએ ના કહું? હા, એટલે અમે સુવિધા કરી છે એમની કે નિયમિત રીતે અહીંયા આગળ પેલિએટિવ કેર અહીંયા એમના ઘરે આવીને આપે। અચ્છા, તો હવે બીજી વાર આવું નહીં થાય ને, ત્યાં જઈને સારવાર અપાશે ને? એ એ પણ કહે છે કે અમારું વિડીયો આ રીતે ઉતારી ગયા, હું એક જ વખત લાવ્યો અને મને આ રીતે ઉતારી ગયા છે વિડીયો। ઓકે, આશા રાખી કે ફરી આવા દ્રશ્યો આપણા રાજ્યમાંથી સામે ન આવે। જગનેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। અમારા સંવાદદાતા અંજલિ પણ વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। અંજલિ, એક તરફ દાવો એવો થઈ રહ્યો છે કે 7 દિવસથી આવી રીતે સારવાર માટે લઈ જવામાં આવે છે, સ્થાનિક જે આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ કે પછી કાર કે જે કોઈ વ્યવસ્થા હોય તે મળતી નથી। આરોગ્ય અધિકારી એવું કહી રહ્યા છે કે માત્ર એક વખત થયું છે અને દર્દીએ જ અમારા સુધી કોઈ એવી માંગણી પહોંચાડી નથી। મહત્વની વાત તો એ છે કે જ્યારે પણ આ પ્રકારના દાવાઓ થતા હોય છે ત્યારે સ્થાનિક અધિકારીઓ પોતાના બચાવ માટે વાત કરતા હોય છે, પરંતુ જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે શિનોરના જે આયુષ્માનનું જે આરોગ્ય મંદિર છે તેમાં છેલ્લા 7 દિવસથી પગમાં ઈજા પહોંચી હોવાના કારણે 70 વર્ષીય જે વૃદ્ધા છે તેઓના હાથ લારીમાં સુવાડીને લઈ જવાને લાવવા માટે ફરજ પડી રહી છે, કારણ કે જે આઉટસોર્સિંગ માટેની જે કાર છે આરોગ્ય મંદિરની અંદર જે ચાલી રહી છે તે આઉટસોર્સિંગની કાર દર્દીઓ માટે ઉપયોગમાં નથી લેવામાં આવતી તેવું પણ તેઓ જણાવી રહ્યા છે। બીજી તરફ જો વાત કરીએ તો જે આયુષ્માન આરોગ્ય મંદિર છે તેની અંદર જે હેલ્થ ઓફિસરની પણ કચેરી આવી છે, જો આ પ્રકારની વ્યવસ્થા ના થતી હોય તો હેલ્થ ઓફિસરે પોતે જાતે તેઓના કર્મચારીઓને કહીને જો દર્દીઓને જરૂરિયાત હોય તેઓ માટે સામેથી વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ હાલ જે પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, વૃદ્ધા તો ઠીક પરંતુ એમની સાથે સાથે અન્ય કોઈ જો આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરતા હોય તો તેમના માટે પણ આરોગ્ય વિભાગ જ જવાબદાર છે, તેઓએ
खुलासा साथे तेओए आजे हेल्थ ऑफिसर छे तेमनो पण जवाब लेवो जोईए के शिनोर मां आ प्रकारनी घटना केम बनी, कारण के जे आरोग्य मंदिर खाते सारवार माटे आवता होय छे हाथ लारी मां सुवाडीने लावी पड़ी रह्या छे, त्यारे एवुं पण कही शकाय के तेओनी हालत गंभीर हशे जेना कारणे तेओ चाली नथी शकता अने तेओए तेओने जे इको गाडीनी जे व्यवस्था छे ते नहीं मळी जेना कारणे तेओए आजे हाथ लारी छे तेने पण उपयोगमां लेवी पड़ी रही छे। हवे जिल्ला आरोग्य विभाग आ माटे केटलुं बेदरकार छे अने तेना पर जे जवाबदारी जेमनी आवे छे तेमना पर ક્યારે કાર્યવાહી કરે છે તે પણ તેટલું જ મોટો સવાલ છે। बिल्कुल अंजलि, आभार जानकारी बदल। जोवे ज रहेशे के आ मामले योग्य कार्यवाही थाय छे के केम, अने जो दावो जे करवामां आव्यो छे स्थानिक स्तरेथी तेमां तथ्य छे तो आ मामले योग्य कार्यवाही खूब जरूरी बनी जाय छे।